કચ્છમાં મારાથી બધા ધ્રુજી હાલે અને બાયુ દીકરીઓ ભાઈઓ વડીલો કોઈ હલતો નથી મારાથી બીતું નથી આનું કારણ શું કારણ કે જ્યોતિ જ ભગવાન છે પૂર્ણ સ્થાપિત ભગવાન જ્યોતિ જ ભગવાન છે અને એમાં બધાને ભગવાન દેખાતો એના આચરે બેઠાય પછી કોના બાપથી બીવું અમારે એને જાડે જો નહીં એવા હાથ જાડે જ આવે તો કોઈ હલે નહીં કારણ કે ઈશ્વર સ્મરણ કરી છે ઈશ્વર પ્રાર્થના હાલે છે ઈશ્વરને યાચના કરી છે એના શરણાગતિ સ્વીકારી છે અને આટલા બધા નીલ થઈ ગયા કોઈ હલતું નથી અને ઈ દિવાલ એને તોડી હતી એના જીવનની દિવાલ તોડી નાખી હું જે કરું છું ખોટું છે આ બધાને હાચું છે આમાં કંઈક છે નહીં આટલા બધા માણસો નિર્ભય થઈ જાય પોતે ક્ષત્રિય હતા વાણીને વિવેક તો હોય ને એ લાઈનમાં બેહી ગયા તલવારે થી મૂકી આજુબાજુ બધા જોઈ પણ કોઈ બીનું નહીં તો હજી કોઈ બીતા નથી મારાથી આખું કચ્છ જુદાવનારું તોય કોઈ હેલ્યું નહીં ત્યારે એને વિચારે કહું કે આ ભજનમાં કેવી મજા છે અને એવો રામસાગરનો તાર મંજીરાનો રણકાર શબ્દની લય અને એવો તાલ જામેલો કે કોઈ હલે નહીં તારે એમ થયું કે આ તલવાર મેં ફેરવી છે ને તાર સુધી એ ખોટું છે હવે જ મને ખબર પડી કે હાથું ભજન જ છે એ ગમ પીડ્યો ને એ ગમાણ ની વાત હતી ઓલી ગમાણ નહીં પડા પણ એ ગમ પીડ્યો ને કે મારે બીજું કાંઈ ન કરાય આ જ કરાય બીજું કાંઈ નથી આમાં બીજામાં કાંઈ નથી ભજન સિવાય કાંઈ દુનિયામાં નથી જ્યાં કોઈને કોઈની બીક નથી તો મેં કઈ ત્યાં પ્રસાદ આવ્યો ને ત્યાં તો ઝણકારા થઈ ગયા કઈક અંદર વાઇબ્રેશન થયું તારે એને વિચાર કર્યો હજી જો પ્રસાદ હાથમાં આવ્યો છે જો અંદર જઈને પ્રસાદ થશે તો મારા આત્મામાં કેટલું બધું પરિવર્તન આવી જશે આહા હા ભજનના પ્રસાદમાં આટલી બધી તાકાત અંતેથી જડે જાય વિચાર કર્યો કે આહા આથી હવે મેક મારદું કહું કોઈથી તલવાર ન ઉપાડું હવે તો ઉપાડું તો રામસાગર ઉપાડું બાકી કાંઈ નહીં આ વાહ આ મેક ભજનને ઉખાડો તો યુવાનોને ખબર પડે આ તો કે પાપ તારો પ્રસાર જાડેજા ધર્મ તારો હંબર કેવો જાડેજાથી પ્રકાશ કોણ હતો કે લે પ્રકાશને કેમ નોખો પાડવો પણ ભજનમાં કઈ તાકાત છે આપણા પાધેડાના ગામની વાત કરી આગળ નીકળી જાવ અને તમારા સવાબાપને પીપળી આવે ને સવાબાપાએ ટુકડો કર્યો હતો ટુકડાનો અર્થ થી દરેક સંપ્રદાયના સાધુને સંતોને બોલાવે પ્રસાદ માટે આ ગામ ધુમાડા બન શું કામ તમારી આ ખાવા નથી પણ એની વાંહે જે 25 ઘર એવા છે ને એ જમે ને એટલે ભલામણ જેટલું પુણ્ય મળે ને એટલું એમાં મળે મોટા યજ્ઞ રુદ્રી કથા સપ્તાહ કરો એ પુણ્ય મળે ને ઓલા 25 ઘર કોઈ ખાઈ શકતા નથી ને એ ભેગા બેન ખાય એમ લાગે આપણને ગામની હારે ગણ્યા એટલે એને જે આનંદ આવે ને એના જે આશીર્વાદ છે ને એ હોય ને આ બધું ટક્યા છે એની જરૂર છે એટલે આ 12 મહિને એકાદી વાર ભેગા બેન જમે બધા બાકી હું તમે બધા ખાઈ શકીએ એમ છીએ બીજાને ખવડાવી શકીએ એમ છીએ પણ ઓલા જે 25 ભરે છે ને એ મહત્વની વાત છે પણ એને ટુકડો કર્યો ને એટલે કીધું દાસી જબુ આમ ને થાળ લઈને નીકળે એટલે કે આ કાપડી સંપ્રદાય અંધાર બેટા જીના આ દેવળભગા ધાંગધ્રા આ જલારામ બધાની ઓળખાણ આપી બે સાધુડા આવ્યા બેઠા તેને આમ આમ આંગળી મૂકી દીધી અમારું નામ ન દેતા દાસી જબુ ઓરડામાં જઈ અને બાળક રોવા માંડ્યો સવારામ બાપા પાછળ ગયા બેટા હું કામ રોવો છું એ રોવાનું કારણ એ છે બાપુ મારા જીવનમાં ખામી છે જી મારી ભક્તિમાં ખામી છે મારી સેવામાં ખામી છે મિત્રોલા બે સાધુએ મને નામ ન દીધું અમે કોણ છી અને તમે કઈ બોલ્યા નહીં એટલે મને દુઃખ થયું કે હજી હું ભજનને લાયક નથી બની હું તમારી શિષ્યા જ બની છું અંદરથી ભીતરથી રંગાવાની જરૂર છે એ રંગાણી નથી ને એટલે હું રોઉં છું અને તેથી સવાર બાપાએ જઈ ઓલા બે સંતને કીધું
કે મારી જબુ બહુ રોવે છે મારી શિષ્યા. જો આપ છૂટ આપતા હોય નામ દેવાની તો હું આપું એને. એ કે બોલાવો દાસી જમુન બોલાવી દીધું. એ બે બેઠા ને એ ગોપીચંદ ને ભરતરી છે બેટા, એ આ જીવન અમર છે, એ અહીં આવ્યા છે. દાસવાના મંદિરે રામાપીર ને તેથી ટુકડામાં એ ભેગા આજની તારીખમાં આદર છે જીવડાઈ. પણ તમારું આમંત્રણ મળવું જોઈએ. કયા વેશમાં કોણ આવે ન જાણે, કોણ રૂપને કોણ આતા હે, ક્યારે કોણ આવે નું નક્કી નથી રહેતું. અને એની જરૂર છે આ ભજનની. ભજનની તાકાત કેવી હોય? વાંકારણના પાદરમાં નાના કેરળા ગામ છે, રાણીમાં રૂડીમાં. એ રાણીમાં રૂડીમાં રાજકોટ રહેવા વ્યા ગયા. ત્યાંથી એને એક બ્રાહ્મણના જણને ભય કરેલો. એને કીધું પહેલા આપણે માળિયા જવું છે. તેથી વાન વ્યવહાર નતા, એમરથ નતો, વેલડું હતું. વેલડામાં બે ભાઈ બહેન ઉપડ્યા. માળિયા ઠાકોરને ખબર પડી એટલે વાતે ગાતે સ્વાગત કર્યું. અરે માં મને કહેવું તું, તમારે ધન દોલત માયા મિલકત હાથી ઘોડા શું જોઈ છે, જગ્યામાં ખામી છે? એ કે બેટા કાંઈ ખામી નથી. તો પછી તા તો દાસ દાસી આવ્યા, ઓરડો ખોલી દીધા, સેવા બધા લાગી ગયા. કે માં અહીંયા સુધી ધક્કો ખાતો, મને કીધું તો હું આવત. એ કે એવું નથી રાજન. તો કે માળિયાનો ઠાકોર મારે જોઈ છે, માળિયાનો ઠાકોર મારે જોઈ છે. અને રાજા એમ કીધું મારા રજવાડાને યજમાં જે આવતું હું આપી દઉં, પણ આ માળિયાનો ઠાકોર છે ને એ ઠાકોર મંદિર તો ગામનું કહેવાય, મારે ગામની મંજૂરી લેવી પડે, એના વગર ન દઈ શકું. હા જે કચેરી ભરાણી એમાં પસ્તાવો મૂક્યો. માં પધાર્યા છે રાજકોટથી રાણીમાં, અને એને આપણો ઠાકોર લઈ જવો છે. બુદ્ધિશાળી તો તે દે હતા કોઠાડાયા. એમ તરત કીધું લઈ જાય એનો વાંધો નથી, પણ એ મૂર્તિ લઈને એમને ન લઈ જવા દેતો. એ કે હાલીન વેરડા બે જાત ભલે લઈ જાય. એ પાણાની મૂર્તિ તો હાલીન વેરડામાં બે જાય તો ભલે લઈ જાય. એ માને કીધું માં ગામ એમ કે છે કે આપણે અહીંયા આવ્યા છે, નારાજ ન કરાય, દઈ દેવી જોઈએ, પણ હાલીન વેરડામાં બે જાય તો આ પાડી દે, કઈ વાંધો નહીં. આહા, વેલડામાં હાલીન બિહારવાની શક્તિ કેરી. અને બાઈ નિર્ભયતાથી મોઢાની રેખાનો બદલાણી, અને જેમ ખરીદ કર્યું એને પાર્સલ ગાડી મૂકવી ને એમ કીધું આ કઈ વાંધો નથી. એ ચારક વેદાનો સુમાર થયો ને ભાઈ, ગામ ભેગું થયું 70% મુસલમાન. એ મોલવી એક કોર બેઠા છે, એક કોર ફકીર, એક કોર અમીર ઉમરા, એક વાર ગામની પ્રજા. આ તાશીરો જોવાનો છે ભજનમાં શું થાય છે ખબર પડે. ભાઈ હાલી નીકળી એમ એમ મૂર્તિ હાલ છે કે ભાઈ ધીરે 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 વેરડું આમ ચોરા આગળ લાવ્યું અને ઉભરાય ગયું. આમ કરે માફો મતો કર્યો. અને બાળકને જેમ માં ખોળામાં બિહારે એમ રામ સાગર બિહાર્યો. અને આમ કરી આમ ગમા મેળ્યા અને એ તાર મળ્યો અને આત્માનો તાલ બે એક થઈ ગયો અને ભજન ઉપાડ્યું. એક બે ત્રીજું ચોથા ભજનની એક કડી ઉપડીને આ તો મૂર્તિ હાલીને અંદર ચડી ગઈ હતી. આ ભજનમાં કઈ તાકાત છે ભલા મારા. આજની તારીખમાં રાજકોટમાં એ મૂર્તિ છે જ આવતો રાણીમાં રૂડીમાં આશ્રમમાં. આ ભજનમાં કઈ તાકાત છે? ભજનમાં તાકાત કરતા રાણીમાં કઈ તાકાત છે? રાણીમાં કરતા એના ગુરુમાં કઈ તાકાત છે? ગુરુમાં કરતા એને જે ધરતી પર જન્મ લીધો એમાં કેટલી તાકાત છે? એના કરતા એની જનેતામાં કેટલી તાકાત છે? આ બધા ભલામણા રતનની ખાણી કહેવાય. અત્યારથી બાયુનું કહું છું, પણ બાયુ તો શક્તિ છે, શક્તિને મેં મહાશક્તિ છે. મને કે આટલી બધી ઉપમા કેમ આપો છો? મેં જે લોટીમાંથી રોટલી ઉતારીને મને તમને આપે, આપણે એ ખાઈને એ ખાય, એક જ હારે બધા જમતા હોય, એક જ લોટમાંથી રોટલા રોટલી બનાવી ખાતા હોય, પણ લોહીમાંથી દૂધ બનાવે ને એટલે એને શક્તિ કહેવું પડે. ભલા આ ક્રિયા એક એની પાસે લોહીમાંથી દૂધ બનાવી શકે. લેબોરેટરી વાળા થાકી ગયા છે, જેને તાનું દૂધ નું બનાવાય ખબર હે. ખુદા કુ દિયા દૂધ માકું, એક ભગવાન ને ખબર હરવાણી ક્યાંથી ફૂટે. અને ડોક્ટર ચામડા તૂથી મથી ગયા ને તો ત્યાંથી લોહી થી નીકળે, ને દીકરો મોઢું માગે ને તો એમાંથી દૂધ નીકળે. ભલામણ એટલે એને માં કેવી પડે, એટલે એને માં કેવી પડે. એક અનાથ છોકરો હતો, તેથી આ અનાથ આશ્રમ નતા, પણ પાઠશાળા એવું હતી. અને પાઠશાળામાં ઋષિ ને અહીંયા મૂકી આવ્યા. અને 10-12 વર્ષનો દીકરો થયો કે બેટા આજ તો ગામમાં જાય ભિક્ષા લઈ આવ. આ છોકરા એક બધી ગામ નહીં ભાળેલું, આશ્રમ ની અંદર રહેવાનું. બહાર ગયો નતો,
સ્ત્રી શું છે એની ખબર નહોતી, નાનપણમાં માં ગુજરી ગઈ જન્મ આપી. ગમે તેને શું કહેવાનું મારે કે ગમે ના ઘરના ફળિયામાં જઈને એટલું કહેવાનું ભિક્ષાન દેહી મૈયા, આટલું બોલવાનું બેટા, એટલે જે કઈ આપે ને લઈને આવતું રહેવાનું. આઠ દો ખબર ફરી દે એટલે આપણે બધા શિષ્યોને રામ રોટે થઈ જાય. પેલા જ પાદેડામાં ઘર આવ્યું, પટેલ નું ઘર હતું, એમાં જઈને કીધું ભિક્ષાન દેહી મૈયા, પંદર વર્ષની યુવાની દીકરી પકડકૂતું રમતી હતી યુવાની એની, જણ ને અંદર આવતા ભાર્યા સાધુ ને ભિક્ષાન દેહી મૈયા એમ કીધું, ઉભી થઈ ને ચોરસો માથે નાખો. જોલા કીધું શું ટાંક્યું, જોજો મજા છે શબ્દ ની વાત છે બહુ, તમારું જોબન ટાંક્યું. આને ખબર નથી સ્ત્રી શું પાત્ર છે, કે જોબન એટલે શું, કે પેલા બાલ અવસ્થા કિશોર અવસ્થા ને પછી યુવાની અવસ્થા આવે ને એ, કે હું દીકરી છું મોટી થઈશ ને એટલે મારે લગ્ન થશે, લગ્ન થશે ને પછી સંતાન થાય ને સંતાન થાય ને એમાં દૂધની વ્યવસ્થા જે કરે ને દીનો નાથ એ ઢાંકું. હે શરીરમાં ભગવાન દૂધની વ્યવસ્થા કરે, એ કે હા બાપુ ભિક્ષા, એ કે હવે ભિક્ષા નથી લેવી, પણ લેતી જાઓ મારા બાપુ વટે મહાત્મા અમારા આંગણે થી સાધુ પાછળ જાય અમારો અવિવેક કહેવાય. હું ત્યારે એને કીધું કે ના એ નહીં, હવે ભિક્ષા નથી લેવી. અને આજે જોલી ટીંગાડી દીધી બધાને, કે બે જાવ જમવા, કે ગાંડો પહેલા વહેલા ગયો છે અને કઈ ખબર નથી પડતી, અને ધોલી તો ટીંગાડી, ધોલી ખાલી છે આમાં બધા, કે જમવા બે જાવ, બબે થાળી લાવજો, કે બધા બબે થાળી દીધી બાજુ બેઠા, એક આંખ બંધ કરી દો. બાપુ કે હા કેમ કરો ને કડીક મજા આવશે, કે ભોળો છોકરો છે ને કોઈ ગામ ભાઈલો નથી, પેલા વેલા ગયો છે, આંખ બંધ કરી દો, જેને જે ખાવું ઈચ્છા ધારણ કરો, અને પછી બધા જેને જે ખાવું ઈચ્છા ધારણ કરી, અને બે મિનિટ પછી મૌન છૂટ્યું કે હવે થાળી ખોલી નાખો, અને જેને જે ઈચ્છા કરી તેની થાળીમાં આવી ગયું. તારી બાપુએ પૂછ્યું કે આટલા વર્ષથી ભગવા પહેરા મને નું આવડું, તને ક્યાંથી આવ્યું આ, હજી મને આ નથી આવ્યું, તને ક્યાંથી આવ્યું, આ કયો મંત્ર હતો, કયું અનુષ્ઠાન હતું, આ ક્યારે તું પૂજા કરતો હતો, અન્નપૂર્ણાને ક્યારે સાધના કરી તે. અને ત્યારે એને કીધું મને અહીંથી નહીં ગામમાંથી મળ્યું, કાં કે ઓલી દીકરીના તનમાં જો દૂધની વ્યવસ્થા ભગવાન કરતો તો મારી થાળીમાં ન કરે, મને વિશ્વાસ ને મારો વાલો આવે આવે આવે, આ વિશ્વાસની વાત છે બળા મણા. ઉગા કરે નહીં કહું મોબાઈલ મણા ગાંડા કરે નહીં, મહેમાન આ કેમ છે કેમ રમતો, મુલા સામું નો હતું, આ વાતો કે આવો તો કે એને આમ ડોકરા, હા પછી મળતું પછી તું હમણાં ભટકી તી નહીં મળ, બે ના થપ્પન ટૂંકી મૂર્તિ ડોક વાંકી વાંકી નથી મોબાઈલમાં હતો, મોબાઈલ ભૂખા કાઢ નાખ્યો, એક ભાઈ બે ખાણું નાખતો હતો ને ભેંસ ને, તો મોબાઈલ કરી ગઈ ભેંસ પડી ગયું પકડી, અમને ખાણમાં ખાઈ ગઈ, દુઆ બેન રીંગ આવે ભેંસ ભાગે, એને કંપનીમાં ફોન કર્યો, એ કે ભાઈ અમારો મોબાઈલ ખાઈ ગઈ છે ભેંસ અને દુઆ દેતી નથી, રીંગ આવે તો રણકાર વાગે છે, એ કે આખો લઈ જાય ટાવર નો પકડાય, અહીંયા બોલો ભેંસ નથી અહીંયા, એનો હાથ ભાંગી ગયો, ડોક્ટર કે કેમ કરતા, એ કે ટાવર પકડ્યો, એ કે કા, એ કે હું ઝાડુએ ચડ્યો તો ઉપરથી પડ્યો, ટાવર નતો પકડ્યો ઝાડુએ ચડ્યો તો ટાવર પકડાવવા, અરે ભલામણ આ તો સુવિધા આ જ આવી, ઓલું મહાભારત ની યુદ્ધ બેઠા બેઠા કહેતો હતો, કોઈ લંગરિયું નહોતું, કોઈ દોરી નહોતી, કોઈ દી કઈ નહોતું, આ ભજનમાં તાકાત છે, આનું નિર્ફળ આવી, એટલે આ બધું એવું જ થયું, અમને તો ક્યાંથી આંખે મળે બસ માંથી, એની પત્ની મૂકવાય ને બહુ મજા આવે, બારી ચડી જાય, આપણે સરકાર છૂટો થઈને આવ્યો છીએ, માથામાં થઈ જાય, ભાઈ અંદર આવ્યા, સુમિત્રા બેન આવે પછી, એને મેચિંગ પહેર્યું હોય, લીલી સાડી લીલું બ્લાઉઝ લીલા સ્લીપર લીલો રૂમાલ લીલો તાંડો લીલો હેતો, આપણે આ નર્મદાની કેનાલ આવી ગઈ ને રોકડી ઉગી ગઈ,
મેચિંગ આને મેચિંગ નો કહેવાય આને અધોગતિ કહેવાય મેચિંગ તો કોને કહેવાય કે જેના ઘરના આંગણેથી મોડીઓને ટુંડડી ઉતારે અને પછી એમ કે હે માં મને આ સંસ્કાર એવા બધા મારી માએ આપ્યા છે ને ઉજળા કરી બતાવવા હાટું મને શક્તિ આપજે અને ઘરના સ્વભાવારે મેચિંગ થઈ જાય વડીલોના સ્વભાવારે મેચિંગ થઈ જાય મેના ધર્મારે મેચિંગ થઈ જાય તારે બધા વાતો કરે કોઈ નાના દીકરીને બહુ આવીને બહુ વ્યવસ્થિત છો બધાને ભેગા બેહીને ખાયવા કરી દીધા આને મેચિંગ કહેવાય આ લીલું પહેરે મને તમે રચકાની ખડમાકડી બસમાં નથી ગઈ પછી આવી શું કે ખબર હારું તમે હતા એટલે મને ટીકેટ ન મળે હું તો આમાં ન ચડ્યું આપણું કામ બેન બેન બેનમાં એક મજા આવો ઓળખાણ તરત કાઢી જાય ભાઈડા બોલે બોલે ભાઈડા એક કઈ માવો હે માવો તો પાછળ લાવો ને ભાઈ ભૂલી ગયો ઘરે ભૂલી ગયો રાખા બેટા કરો ટીકા તમાકુ હોય તો ડબ્બી હોય તો ચૂનો ન હોય એ કે ચૂનો છે ચૂનો હે આપ લાખો પોતી દીકરો બેંકમાં ચેક પટાવ ઉભો એ કે બાકા સાપો લાખો પોતી દીકરો રાખો થઈ જાય બાકા સાહેબ વ્યસન છે એટલે જ છે રાકા ભીખતા ભીખ માગતા ન હોય બીજી જાતિ કરે આવડી જાય અને ભાઈ પછી દે મજા આવો હું ઓલા કે તરત કે તો ક્યાં જાવું તમારે બેનો તરત ઓળખાણ કાઢી ભાઈ નું બોલે કતરા હા હું જોઉં ચાર માં છું ચાનું છે કોનો કહો કલ્યાણપુર નું લાગે એટલે આપણે તને ઓળખતો નથી બાળક નામ થમ થમ તો શું તમે દુઃખી થાક અને બેનો તરત ઓળખાણ કાઢે તમારે ક્યાં જાવું એ કે મારે દિશા મારે મેં આપણે બે બોન કે દામુનિયા માછિયા કર્યો હતા હો ચિંતા ને માછીઓ સૈસી કાયરે જ હોય બોલો માછી હાટું ન ગયો હોય બારી હાટું ગયો હોય છોકરો અને પછી બોલો કે હું જાઉં એ કે જાશો કેમ મારે બે છોકરા નોન સ્ટોપ બસ છે વચમાં નું પાણી ભરી આવતા આહા ભાઈ જણ પાણી ભરવા જાય તર મજા આવ્યો એમાં કંડક્ટર આવીને બેલ મારે આ હાથ પડે અશોક અશોક હાલ ઉપડી આ બસ ઉપડી છે